ओम शांति शांति। विस्तार माथी तालुका माथी आवेला सब आगेवानो आ कार्यक्रम में खास उपस्थित भारत सरकार ना माननीय केंद्रीय मंत्री आदरणीय श्री देवसिंह जी, गुजरात विधानसभा ना मुख्य दंडक माननीय श्री पंकज भाई, डायस पर बैठेला तमाम पक्षना होद्देदारों, नगरपालिका चकलाशी ना माननीय प्रमुख श्री, ग्राम पंचायत ना सरपंच श्री, तालुका पंचायत नड़ियाद ने तालुका पंचायत मऊधाना प्रमुख श्रीओ, भाई श्री दिनेशजी भाई, अहीं डायस पर बैठेल सौ होद्देदारों आगेवानो भाई प्रभासी भाई, अने अहीं बैठेला सामे ग्राम पंचायत ना सभ्य श्रीओ, चकलाशी नगर पंचायत ना नगरपालिका ना सभ्य श्रीओ, अने सौ आगेवानों नो आ प्रसंगे हुं स्वागत करूं छुं। समय खूब थयो छे एटले बहु लांबो समय नहीं लेता आजनो कार्यक्रम नड़ियाद थी चकलाशी धोड़ना खातमुहूर्त नो, साथे साथे माननीय कैबिनेट मंत्री श्री केंद्रीय मंत्री श्री देवूसिंहभाई नो आज जन्मदिवस पण छे, તેથી બધાનો આગ્રહ એવો હતો કે એક નાની સભા પણ રખાઈ જાય અને વિશેષ કોઈ કાર્યક્રમ નહીં રાખતા, ફક્ત બંનેના પ્રવચન હશે, એમનું સન્માન હશે અને સૌ જે પ્રમાણે સૂચના આપવામાં આવે પ્રમાણે કાર્યક્રમને આગળ ધપાવીએ। ફરી એકવાર બેઠેલા સૌ કોઈ મહેમાનો યુવાનો દોસ્તો સાથે जगाते चलो प्रेम की गंगा बहाते कार्यक्रम बताईशु। आदरणीय देवसिंह जी चौहान साहब ना सम्मान ना कार्यक्रम जन्मदिवस का सम्मान ना कार्यक्रम योजाई रहा है। हमें निर्भय से बच्चे मंदिरों के बच्चे जीवी मंगल कामना हो जाए। हमें नाम से आदरणीय देवसिंह परिवार साहब के आर्य समाज द्वारा नाम से होते खूब वस्त्र परम आदरणीय पंकज भाई देसाई साहब नो पण स्वागत थई रह्यु छे। शुभ भावना व्यक्त थई रही छे अने शुभ कामनाओ पाठवीए छे। आप हमेश वधारे वधारे प्रगतिने पंथे जई अने गुजरात अने आ विस्तारनो नाम रोशन करो एवी शुभ भावना व्यक्त करीए छे। मंगल कामना આજે ભાઈ શ્રી ભારતસિંહભાઈ દ્વારા ફતેપુરાની અંદર સન્માનનો કાર્યક્રમ અને સન્માનના કાર્યક્રમમાં આપણા ખેડા જિલ્લાના એમપી કેન્દ્રીય મંત્રી સતત પ્રવાસ કરીને ગામે ગામ લોકોના પ્રશ્નોનો નિકાલ કરતા આપણા લોક લાડીલા ભાઈ શ્રી દેવુસિંહભાઈ, ભાઈ શ્રી ભારતસિંહભાઈ,
નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન, ચકલાસી નગરપાલિકાના પ્રમુખબેન શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી સંજયસિંહ મહેડા, કારોબારીના ચેરમેન રશ્મિભાઈ, આપણા તાલુકા પ્રમુખ ભાઈ શ્રી પ્રભાતસિંહ, તાલુકા ભાજપની બોડી, અહીંયા મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને લગભગ મોઢા વિધાનસભામાંથી પધારેલા સૌ લગભગ પરિચિત બધા એવા ગામના મોઢા વિધાનસભાના સૌ આગેવાનો, મોઢા તાલુકા પંચાયતના પણ સૌ સદસ્યો, નડિયાદ તાલુકા પંચાયતના સદસ્યો સૌ આમંત્રિત. આજે ખૂબ આનંદ સાથે કહેવું પડે કે દેવસિંહભાઈની આજે જન્મદિવસ છે અને જન્મદિવસે આમ તો એમનો સાંજે ઘણા વર્ષોથી નવા ગામની અંદર કાર્યક્રમ હોય છે, પણ દેવસિંહભાઈ તમારી તો અહીં ચકલાસી વિધાનસભાથી આજે શરૂઆત થઈ ગઈ, બરાબર ને? આદિયો પાડો. અમે ચકલાસી વિધાનસભાએ આપને બહુ મત આપ્યા છે, એટલે હજુ પણ તમે આગળ વધો એવી બધાના તરફથી તમને શુભકામનાઓ. બીજું ખાસ કરીને આજે 2 કિલોમીટરનો રસ્તો નડિયાદથી શરૂ કરીને ફતેપુરા સુધીનો જે રસ્તો છે એ ઘણો બિસ્માર હાલતમાં હતો અને એનું નવીનીકરણનું કામ પ્રધાનમંત્રી સડક યોજના મારફતે થવા જઈ રહ્યું છે, એનું આજે ખાતમુહૂર્ત પણ હતું. હજુ મોઢાની અંદર તો ઘણા બધા વિકાસના કામો આપણે કરવાના છીએ અને મોઢા કોંગ્રેસ મટીને ભાજપ થઈ જાય તો હું માનું છું કે તમારો કોઈ વિકાસ બાકી નહીં રહે એવું હું માનું છું. અને દેવસિંહજીએ તો મને ખબર છે સૌથી વધારે મોઢાને પ્રાધાન્ય આપ્યું છે અને મોઢામાં બહુ કામો કર્યા છે, એટલે બ્રિજો પણ એટલા લાયા છે, એટલે આપણે સૌ અગાઉના સમયની અંદર આવનારા તમામ ઇલેક્શનોમાં જેમ તાલુકા પંચાયત મોઢાની આપણે બેસાડી, નડિયાદ તાલુકા પંચાયત તો છે જ ભાજપની, પણ હજુ પણ આપણે જે કંઈ વિકાસના કામો કરવા હશે તો એક આપણું પીછું ખૂટે છે ધારાસભ્ય તરીકેનું, અને એ તમે બધા ભેગા થઈ અને પૂરું કરો એવી તમને સૌને અપીલ કરું છું, શુભકામનાઓ આપું છું. અને આ ભવ્ય અમારા બંનેનું જે આપે સ્વાગત સન્માન કર્યું, ઘણા વર્ષોથી અમે પ્રજા વચ્ચે રહીને પ્રજાના કામો કરીએ છીએ પણ અમને એવી આશા નથી હોતી કે અમારું સન્માન થાય, પણ તમારો જે વિશેષ ભાવ હતો ને એના કારણે ભારતીય આખો જે કાર્યક્રમ ગોઠવ્યો અને એની અંદર આ જે સન્માન થયું એ બદલ આપ સર્વે ઘણે દૂર દૂરથી અહીં આવી અને સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને ભાઈ શ્રી ભારતસિંહભાઈનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય. આજના નડિયાદથી ફતેપુરા અને વિવિધપરાને જોડતો ચકલાસી સુધીનો રસ્તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તમારા જ પરિવારના એક દીકરાને ભારત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રીનું પદ મળ્યું, એ બંને કાર્યક્રમો થયા અને કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક, નડિયાદના સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈ, આ વિસ્તારના અગ્રણી અને સમાજ સેવામાં જેઓનું ખૂબ મોટું નામ છે એવા મોરબી ભારતસિંહ ભાઈ શ્રી ધીરજસિંહ, આપણા નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સંજયસિંહ, તાલુકા પંચાયતના સૌ સભ્યશ્રીઓ,
નડિયાદ નગરપાલિકાના પ્રમુખ આદરણીય બેન અધ્યક્ષ સાહેબ બેન શ્રી રંજનબેન, નગરપાલિકાના સૌ સન્માનીય સભ્ય ચકલાસીના પ્રમુખ બેન સંગીતાબેન, ચકલાસી નગરપાલિકાના સૌ સન્માનીય સદસ્ય, મૌધા નગરપાલિકા મૌધા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ અને સૌ તાલુકા પંચાયતના સભ્યો, આમ જોઈએ તો અતિ મહત્વના આગેવાનો આપ સૌ મારી સન્મુખ ઉપસ્થિત આ વિસ્તારમાંથી ખૂબ વર્ષોથી કામ કરતા સૌ વિવિધ સમાજના અગ્રણીઓ યુવાન મિત્રો, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના એ આદરણીય વાજપેયી સાહેબના જમાનામાં જ્યારે આપણે ત્યાં મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના તો હમણાં આપણા આદરણીય બેન આનંદીબેન પટેલ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થઈ, પણ આ 1996-97 અને 98 ગાળામાં વાજપેયી સાહેબની સરકાર આવી ત્યારે જેમ આપણે આ સ્વર્ણિમ ચતુર્ભુજ હાઈવે જોઈએ છીએ, ભારતનો પહેલો જેને આપણે એક્સપ્રેસ હાઈવે કહીએ છીએ એ બનાવેલો, અને એવી જ રીતે ગામડાઓને રસ્તાને જોડતો એક યોજના બનાવેલી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક. આ યોજના હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાહેબ જ્યારે ગ્રામીણ વિકાસના મંત્રાલયના વિભાગ સંભાળતા એટલે એના મંત્રી હતા ત્યારે એમણે બનાવ્યું. પણ એમણે એક દિવસ અમે વાત કરતા એમણે મને કહ્યું, વાજપેયી સાહેબે પ્રધાનમંડળ બનાવ્યું અને એમને ગ્રામીણ વિકાસ સોંપ્યું, એટલે એમણે મને કહેતા હતા કે સાચું કહું તો હું બહુ દુઃખી થયેલો, આ ગ્રામીણ વિકાસ જેવું કાતું મને કેમ આપ્યું, આમાં મારે શું કરવાનું. એમને તો એમ હતું કે મોટો કોઈ પોર્ટફોલિયો હોય જેને આપણે બધા જાણતા હોય નામથી, એટલે કે હું દુઃખી હતો. અને એવું વાજપેયી સાહેબને ખબર નહીં ધ્યાન પર આવ્યું હશે તો મને બોલાવ્યું, અને મને બોલાવીને બેસાડ્યું અને આદરણીય વાજપેયી સાહેબે કહ્યું કે વેંકૈયા તું ગ્રામીણ પૃષ્ઠભૂમિ છે, તમારો જન્મ ઉછેર એક નાનકડા ગામમાં થયો, ગામડાઓની મુશ્કેલી કદાચ તમારાથી વિશેષ બીજા કોઈ મંત્રીઓને ખબર ના પડે, એટલે તમને ગ્રામીણ વિકાસ એટલે ગામના લગતા વિકાસની સંબંધિત જે પણ યોજનાઓ બનાવવાની હોય એ યોજના બનાવવાની તક મળે એટલે મેં તમને ગ્રામીણ વિકાસ સોંપ્યું છે. અને પછી હું રાજી થયો અને મેં લગભગ 20 દિવસના અંતે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના આખા દેશમાં બનવી જોઈએ એની રૂપરેખા લઈને વાજપેયી સાહેબ પાસે ગયો, સાહેબે એક જ મિનિટે મને મંજૂરી આપી અને કરોડો રૂપિયાની આ યોજના આ દેશમાં ચાલુ થઈ, પ્રધાનમંત્રી ગ્રામીણ સડક. આપણે જોઈએ કે આ 2 કિલોમીટર છે, લગભગ 3,500 વસ્તી છે, આ બધા જે વિવિધ પરા છે આની સાથે આજુબાજુના આ બધાને લાભ મળવાનો છે. અને જ્યારે અમે વિધાનસભામાં ચૂંટાતા ત્યારે ગ્રામીણ રસ્તાઓ માટે જેને આપણે કહીએ કે જોબ નંબર લાવો, આ લાવો, તે લાવો, વિધાનસભાના લોકો માગતા, ત્યારે એ યોજના હતી 2 કરોડ રૂપિયાની, એક ધારાસભ્ય ચૂંટાય એટલે એને 2 કરોડ રૂપિયા મળે એક વર્ષ. હવે તમે વિચારો આપણું આ ચકલાસી કે મૌધાની આજુબાજુ કે ઇવન માત્ર નાના નાના પરાને આપણે જોબ નંબર લાવીએ તો એનું પેલું નેરિયું ભરીએ ત્યાં જ 40-50 લાખ જતા રહે, પછી એનો રોડ બનાવો, એનો નીચે નાળું બનાવો, આ બધું કાઢો, તો માંડ એક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં 2-3 રોડથી વધારે બનાવી જ ના શકે, અને 5 વર્ષ પૂરા થાય તો એ 12-15 રોડ બનાવે, બહુ સારો કાર્યકર્તા હોય તો 15 રોડ બનાવી શકે. હવે અમે જયારે મત લેવા ચૂંટણીમાં મત લેવા ગયા હોય ત્યારે ગામજનો એ પરાના લોકો એ અમને એવું કહ્યું, આ બધા જે પરા છે ને આપણા એ પરા વાળા શું કે અમારે કશું જોઈતું નથી, તમે ધારાસભ્ય થાવ તો અમને આ પરાનો રસ્તો આપી દેજો. અને આપણે હોશમાં હા પાડી દઈએ, હા ધારાસભ્ય થયું એટલે તમારો રસ્તો બનશે પછી જ હું અહીં આવીશ, આવું બધું હોશમાં કહી દીધું. પછી ખબર પડે કે આનું બજેટ ગુજરાત સરકારની વ્યવસ્થા જ નથી, માત્ર 2 કરોડ છે. એટલે જયારે અમે વિધાનસભામાં ચૂંટાતા અને મને યાદ છે કે હું વિધાનસભામાં બોલેલો, માર્ગ અને મકાનની માગણીઓ હતી, માગણીઓ એટલે એનું જે બજેટ બનતું હોય વિભાગમાં, ત્યારે મેં કહ્યું કે આપણે તો કહીએ છીએ કે ગુજરાતના રસ્તા જોવા માટે દુનિયાના લોકો આવે છે, ગુજરાત બહારના પ્રદેશના લોકો આજે ગુજરાતના રસ્તા જોઈને ગુજરાતના વિકાસને વખાણ કરે છે, જે રસ્તા પહેલાં
રાત્રે બેઠા હોય તો સવારે પહોંચીએ, પોરબંદર જેવા, જામનગર કે દ્વારકા કે ક્યાં, એના બદલે આજે 5:30-6 કલાકમાં આપણે અહીં પહોંચી જઈએ છીએ. આ બધું અમને ગમે છે અને કહીએ છીએ, વાત સાચી, પણ અમે તો ગામડામાંથી ચૂંટાય, અમે તો ગ્રામીણ પ્રતિનિધિઓ, અમને આ બધા રસ્તા ઉપર અમારો ગામડાનો માણસ ક્યારે જવાનો? અમને અમારા રસ્તા જોઈએ, અને એના માટે તમે કોઈ યોજના બનાવો. ત્યારે આદરણીય આનંદીબેન પટેલ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અમને મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના બનાવી અને પહેલા વર્ષે 1,000 કરોડ રૂપિયા અમને વાપરવાના નક્કી કર્યા હતા. હું તમને કહું, આજે 3 વર્ષ પહેલાની વાત, હું 3 પહેલા 5 વર્ષ તો વિજેપીના થયા ને, એની એ વખતની વાત કરું. એ વખતે જ્યારે પહેલા જ વર્ષે આખા ગુજરાતમાં કોઈ જિલ્લામાં સૌથી વધારે ગ્રામીણ રસ્તા બન્યા હોય 168 તો ખેડા જિલ્લામાં બનાયા હતા. એ 1,000 કરોડમાંથી લગભગ 325 કરોડ તો હું જ લઈ આવ્યો. હવે શું થયું છે, આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તમને ખેતરોના રસ્તા જોઈએ, ક્યાંથી લાવવાના? પરાણા થવા મળે બે. હવે એમના ખેતરો, કારણ કે વિકાસનું પેટ તો ક્યારેય ભરાતું નથી અને ભરાવું પણ ન જોઈએ, કારણ કે તો બદલાય. પહેલા કે સ્ટેન્ડ પોસ્ટ ભારતજી એક અહીં બનાવ્યો છે પરામાં, ત્યાં બધા માટલા લઈને ભરતા હશે. હવે હવે ઘેર ઘેર નળ નખાય છે, ઘેર ઘેર પાણી મળે છે, તો પછી સરપંચો શું કે, આ પાણી પીવા લાયક નથી, TDS વધારે છે, આમ છે તેમ છે. ડ્રિંકિંગ વોટરની ક્વોલિટીની ચિંતા, એટલે વિકાસનું સ્વરૂપ બદલાઈ ગયું છે. એમ ખેડા જિલ્લાની વાત કરીએ ઓવરઓલ, તો આપણે બધા કોઈ મોટા જમીનદારો એવા નથી, નાના નાના ખેડૂતો છે. એમની સમસ્યાઓ ઇરિગેશન ને લગતી, ડ્રિંકિંગ કે વોટર કે રસ્તાને લગતી અલગ છે, અને અમને તો ખબર છે કે પાણી આપશું, બધું આપશું, પણ જો રોડ આપશું ને તો એ સમૃદ્ધિનો રોડ થશે. ઇતિહાસમાં તમે જોશો તો જે સંસ્કૃતિનું ડેવલપમેન્ટ થયું છે ને, એ હંમેશા નદી કિનારે થયું છે. જ્યાં માર્ગ હોય ને, એ વખતે કોઈ વ્યવસ્થાઓ નહોતી, એટલે દરિયા પેલું પાણી માર્ગ એટલે જહાજ માર્ગ, હોડીની દ્વારા વેપાર થતો, મુસાફરી થતી, ત્યાં વિકાસ થતો, દરિયા કિનારે કે નદી કિનારે ગામ શહેર વસતા. હવે જો તમારે નદીના બદલે રોડ બનાવો તો ત્યાં ડેવલપમેન્ટ થાય, કારણ કે રોડ બનાવો તો એના ત્યાં 108 પહોંચે, નહીં તો શું કહે કે અમર બા મરી ગયા, ગુજરી ગયા, કે 108 વહેલી આવી હોત તો સારું, મરી જાય તો ખાટલામાં નાખીને લઈ જઈએ, આમ તેમ આવું બધું આપણે કહીએ છીએ. હવે રોડ થઈ ગયું એટલે શિક્ષકે ટાઈમે આવતો થાય, શિક્ષકે ટાઈમ આવતો થાય, શિક્ષણ પહોંચે, દવાખાનું પહોંચે, આ બધું જ ક્યાંક ને ક્યાંક રોડ સાથે સંકળાયેલું છે. આ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હોય એટલે આપણે આખો 5-6 વર્ષ પહેલાની વાત કરું કે આખા ખેડા જિલ્લામાં એક નકશો લઈને બેઠા કે જે 500ની જનસંખ્યા વાળું પર્વ હોય એને ઓલ વેધર રોડ આપી દેવાનો, એટલે 12 મહિના એ રોડ તો ચાલુ જ રહેવો જોઈએ. એટલે 500ની જનસંખ્યા વાળા બધા પૂરા થઈ ગયા છે, અત્યારે 250ની પણ પૂરા થવાય, 250ની જનસંખ્યા વાળું એવું લગભગ પર્વ માન મળે કે જેને મુખ્ય રસ્તો ના મળે, એટલે રસ્તાનું કામ પણ ખૂબ થયું છે. હવે આ 250ની જનસંખ્યા વાળો રોડ હોય કે 500ની જનસંખ્યા વાળો રોડ હોય કે આ મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજનાનો 3.5 કરોડ રૂપિયાનો રોડ છે, અહીંયા અમે ખાતમુહૂર્ત કરીને જતા રહીએ, એજન્સી 15 મહિનામાં તૈયાર કરી દે, 2-15 એટલે 1.5 વર્ષ, અને પછીના 2-2.5 વર્ષ થઈને આ રોડ તૂટી જાય, એટલે તમે અમારો પાટલો પકડો, તમે રોડ બનાવી ગયા કહ્યું કોમનું છે અને ખારા પણ. હવે અમે તો રોડ બનાવવા કે જોવા આવવાના નથી, તો કોની જવાબદારી છે? તમારી જવાબદારી. રોડ બનતો હોય ત્યારે નાળું મુકાવવાની તમારી જવાબદારી, પછી રોડ તૈયાર થઈ ગયો સકે હવે તો પાણી ભરાય છે, હવે નાળું ભરાવ. આ બધું જ કામ જ્યારે પ્રારંભમાં યોજના બને ત્યારે જ જોવાતું હોય છે, પણ લોકલ માણસને જેટલી ખબર પડે એટલી એજન્સીને અમને ખબર ના પડે, પણ તમે જેટલા જાગૃત રહેશો એટલો સુંદર આ રોડ બનશે. બાકી મને અત્યારે અમારી આ ગાઈડકાર, અમારો જે આ પોલીસ પરિવાર છે ને, મને એ લાવતો હતો, સકે મહાદેવ વાળો રસ્તો નથી આરો, આમથી આવીએ, પેલો રિંગ રોડ હતો પંકજભાઈનો, ત્યાં સુધી સારું લાગ્યું, વળી પાછો અહીંયા આવ્યા પંક ભારતજી પાસે, ત્યારે એવું લાગે કે પેલો હારો હશે, એટલે કયો હારો છે તો અમને ખબર. કહેવાનો કે જયારે રોડ તૈયાર થતો હશે ત્યાં, એટલે બહુ મોડું થયું હવે ખબર પડી. આપના સન્માન માટે બહુ આભાર, મને તો એવું લાગ્યું આ સન્માન પદનું થાય છે, હું તો હંમેશા કહું છું કે આ કોઈ વ્યક્તિનું નથી થતું, ચાહે અમને મંત્રી તરીકે કરતા હોય કે આજે જન્મદિવસે આવતા, જન્મદિવસ તો હું નતો, તોય મારો આવતો તો કોઈ હારે નતું ઓળખતું, કોઈ કશું આપતું, પણ હવે પેલું મંત્રી પદ થયું એટલે આપણે દેખાયા, આપણો ચહેરો દેખાયો, આપણું જીવન દેખાયું, આપણું વાણી વર્તન વ્યવહાર દેખાયો,
એટલે બધાને એવું લાગ્યું કે લાવો આવું કરીએ, અને ભારતીય એવું લાગ્યું કે ઘા ભગ્યો ઘસરકો રોડ રોડ નું કરીએ, તમને ખાસ બોલાય તમારું સન્માન કરીએ, એવું રાજી રાજી. પણ આ સન્માન ને લાયક થવો, તમારો આ ભાવ છે ને એ તમે જયારે આવ્યા હશો, આ બધું બનાવતા હશો, ત્યારે તમારા મનમાં જે લાગણી હશે ને એ લાગણી સચવાય એવું અમારું જીવન બને એની અમારે કાળજી રાખવી જોઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.